નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એક જો પ્રવાસ ની અંદર. તો મિત્રો, આજના વિડીયો ની અંદર આપણે વાત કરવી છે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ સહાયકના ફોર્મ ભરાતા એ ફોર્મ ભરવાની તારીખ અને ઉંમર બંનેમાં વધારો કરવામાં આવેલો છે, જેની આજે આપણે વિસ્તૃત તમામ માહિતી જોવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા HAT એટલે કે ખેલ અભિરુચિ કસોટીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં છે મિત્રો પ્રાથમિક વિભાગની અંદર, માધ્યમિક વિભાગની અંદર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જે તમારે ખેલ સહાયક બનવું હોય તો એના માટે તમારે HAT એટલે કે ખેલ અભિરુચિ કસોટી આપવી ફરજિયાત રહેશે, અને એ પરીક્ષા પાસ પણ કરવી પડશે. જે પરીક્ષા આપવા માટે જરૂરી લાયકાત જોઈએ તો તમે સ્નાતકની ડિગ્રી ફરજિયાત મેળવેલી હોય, એટલે કે BA ઇન યોગા અથવા તો BSc ઇન યોગા અથવા તો BPE, આમાંથી કોઈ પણ એક લાયકાત ફરજિયાત મેળવેલી હોય. ત્યારબાદ તમે CPED, DPED અથવા તો BPED માંથી કોઈ પણ એક લાયકાત ફરજિયાત મેળવેલી હોવી જોઈએ, એટલે કે તમે સ્નાતક અને CPED, BPED, DPED માંથી કોઈ પણ એક લાયકાત ફરજિયાત મેળવેલી હોવી જોઈએ. પહેલા છે મિત્રો ઉંમર મર્યાદા 35 વર્ષ હતી, પણ એમાં વધારો કરવામાં આવેલો છે. હવે 38 વર્ષ સુધીના તમામ ઉમેદવારો છે HAT એટલે કે ખેલ અભિરુચિ કસોટી આપી શકશે. જેમાં વાત કરીએ પરીક્ષા ફીની, તો કે જનરલ કેટેગરીના ઉમેદવારોને 350 રૂપિયા ફી ભરવાની થશે. SC, ST, OBC, EWS અને PH એટલે કે અપંગ, આ કેટેગરીમાં આવતા હોય એવા ઉમેદવારોને 250 રૂપિયા ફી ભરવાની રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા UPI ID દ્વારા તમે ઓનલાઈન મોડથી ફી ભરી શકશો. જેમાં વાત કરીએ અરજી કરવાની રીત, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે, જેના ફોર્મ છે 19/7/2023 થી ચાલુ થઈ ગયા હતા, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 હતી, હવે 9/8/2023 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જે ફોર્મ ભરવા માટેની વેબસાઈટ અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in, આ વેબસાઈટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે લાયકાત મુજબની માર્કશીટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર, જે OBC, SC, ST ઉમેદવારોને જરૂર પડશે, નોન ક્રિમિયલ, ફક્ત OBC કેટેગરીના ઉમેદવારોને જરૂર પડશે, EWS નું પ્રમાણપત્ર, EWS કેટેગરીમાં આવતા હોય એવા ઉમેદવારોને જરૂર પડશે, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહીનો નમૂનો, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને મિત્રો આ પરીક્ષાની ફૂલ નોટિફિકેશન તેમજ નવો પરિપત્ર, જે ફોર્મ ભરવાની અને ઉંમરમાં વધારો કરવામાં આવેલો છે એનો પરિપત્ર, તમામ PDF આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ સુધારાનો પરિપત્ર ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો. તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.